મિત્રો, ગાય પ્રાણની દાતા છે, ગાય અર્થની દાતા છે, ગાય આરોગ્યની દાતા છે, હે ગાય ઉર્જાનો સોર્સ છે, ગાય તેજસ્વીતાનો આધાર છે, ગાય મેઘ્યાનો આધાર છે, ગાય ઉપયોગની અનન્ય સરિતા છે, અને ગાય અર્થ નિર્દોષ અર્થ ઉત્પાદનનો આધાર છે, કે જેના દૂધ ઘી તમે બીજાને આપો તો એનુંય તેજ વધે, એનુંય બળ વધે, એની નિરોગીતા વધે. અને આ બધાયનો આધાર, ગોપાલનનો આધાર અમારો આપણો નંદી છે. નંદી કોઈ પણ ગૌશાળાનો હોય, એ ગૌશાળાનો પ્રાણ છે, ગૌશાળાનો રાજા છે, અને ગૌશાળા માટેનો આવનારા ભવિષ્યનો દાતા છે. માટે નંદી ક્યારેય નબળો ન રાખવો, અને નંદી ક્યારેય નબળો હોતો નથી, ખાલી જોવાનું એટલું જ છે. એની માની રોગ પ્રતિકારક શક્તિ, એની માનું દૂધ, એની માની સુંદરતા, અને એની માના વ્યવહાર, કેરેક્ટર. જે ગાયનો વ્યવહાર સારો હોય, જે ગાયનું દૂધ સારું હોય, જે ગાયનું ફિઝિકલી ફિક્ચર સારા હોય, જે ગાયના બોડી સ્ટ્રક્ચર સારા હોય, અને જે ગાયમાં અત્યંત દૂધ આપણી ગૌશાળા માટે સારામાં સારું દૂધ હોય, એવી ગાયના વાછડાને નંદી તરીકે તૈયાર કરાય. અને એ વાછડાને, એ વાછડાના સંસ્કાર પાછા કેવા હોય, એની સુંદરતા કેવી હોય, એનો સ્વભાવ કેવો હોય, એના ગુણ કેવા હોય, આ બધું જો સમજીએ ને તો ગાય આપણને નિહાલ કરી દે. મિત્રો, ગાય આપણને હું ન આપે, ગાય તો આપણને ટ્રેનનો ડબ્બો ભરીને આપવા તૈયાર છે, પણ આપણે માંગીએ છીએ સમજી લઈને. ખાલી દૂધમાં જ આપણું ધ્યાન છે, એટલે આપણે ગોવંશમાં ને ગોપાલનમાં નિષ્ફળ જાય છે. ગોપાલનમાં સફળ થવું હોય ને તો ગોપાલનને હૃદયથી અને આત્મીયતાથી આત્મસાત સાથે સમજવો, નહીં કે ખાલી દૂધ વેચવું, નહીં કે ખાલી ગૌમૂત્ર વેચવું, નહીં કે ખાલી ફોટા પડાવવા, નહીં કે ખાલી અઠવાડિયામાં એક દી જાવું ને વિડીયો બનાવવા. એ પણ સારી બાબત છે મિત્રો, 15 દીમાં એકવાર તમે જતા હોય ને તો તમે અમારા જેટલા જ હકદાર છો, પણ એમાં તમે જાણી ન હોગો. હૃદયથી જાણવું હોય ને તો ગાયની હારે રહેવું જોઈએ, ગાયની હારે આત્મસાત થવો જોઈએ, કે તમે કયો એમ ગાય અને નંદી કરે. ચાલો, વંદે ગો માતરમ, ભારત માતા કી જય.